હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સફલ એકેડમી ફોર જીપીએસસી. મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન પર ક્લિક મારી દો, જેથી કરીને જે બી નવા વિડીયો અમે મૂકીએ એના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, આગળના લેક્ચરમાં જે આપણે જોયું હતું તો આગળના લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું હતું ખિલજી વંશ, તુગલક વંશ અને જે ગુજરાતના સ્વતંત્ર સલ્તનતની શરૂઆત થાય છે તાતરખાન પછી જફરખાન ને જફરખાન પછી એમના પૌત્ર એટલે કે તાતરખાનના પુત્ર અહમદ શાહ એ જે આવે છે એની વાત કરી હતી. તો હવે આજે મિત્રો જે મધ્યકાલીનો છે એના પછીનો કનેક્ટેડ આગળનો પોર્શન એટલે કે અહમદ શાહ વિશે વાત કરવાની છે. મિત્રો, એક્ઝામ માટે અહમદ શાહ થોડોક ઇમ્પોર્ટન્ટ સુલતાન છે. અહમદ શાહ અને મોહમ્મદ બેગડો આ બે થોડાક ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધા પણ ઇમ્પોર્ટન્ટ છે પણ બહુ નાના નાના સુલતાનો છે. જ્યારે અહમદ શાહ અને મોહમ્મદ બેગડો એ બે થોડાક મોટા સુલતાનો છે, જેના કરીને એક્ઝામમાં વધારે પ્રશ્ન પૂછાય. એના સ્થાપત્યો વધારે છે, એને થોડુંક એક્સ્ટ્રા વર્ક કરેલું છે જેના કારણે આપણે એક્ઝામ માટે આપણે ભણવા માટે થોડાક લાંબા રહીએ. તો આજના લેક્ચરમાં જસ્ટ ખાલી મેઇનલી ફોકસ આપીશું અહમદ શાહ ઉપર અને અહમદ શાહ પછી કુતુબુદ્દીન મોહમ્મદ શાહ ઉપર. તો મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ અહીંયાથી નાસરુદ્દીન અહમદ શાહ. તો આગળના લેક્ચરમાં જેમ જોયું હતું એમાં અહમદ શાહ એના દાદા જફરખાન એટલે કે મુજફ્ફર શાહ પ્રથમને જે એનો પ્યાલો આપી અને અહમદ શાહ નામ ધારણ કરી અને ગાદી ઉપર બેસે છે. તો આ અહમદ શાહ જ્યારે ગાદી પર આવે છે ત્યારે મેઇન અહમદ શાહની વાત કરીએ ત્યારે પહેલું જ મગજમાં આવે અહમદાબાદની સ્થાપના. તો મિત્રો, એમાં અહમદાબાદની સ્થાપના કેવી રીતે થઈ તો એની આખી અહમદ શાહની અંદર આખી સ્ટોરી છે. અહમદ શાહ હતો એને લઈને ત્રણ તથ્યો કહેવામાં આવે છે. પહેલું તથ્ય મેં અહીંયા લખેલું છે, એ કહેવામાં આવે છે કે અમદાવાદમાં એમના ગુરુ હતા એટલે કે એમના જે મોહમ્મદ શાહ હતા એમના ગુરુ સંત ખટુગજ બક્ષ અને આ સંત ખટુગજ બક્ષના કહેવાથી એક આબાદ શહેરની રચના કરવા માટે અહમદ શાહે સાબરમતીના કિનારે અમદાવાદની સ્થાપના કરી. બીજું એક તથ્ય એવું છે કે જ્યારે અહમદ શાહ ભરૂચ લૂંટવા જતો હોય, ભરૂચ પર આક્રમણ કરવા જતો હોય છે, ત્યારે આક્રમણ કરીને પાછા ફરતી વખતે આસાવલ પ્રદેશ પાસે રોકાય છે અને આ આસાવલ પ્રદેશ પાસે એની આબો આજુબાજુની આબોહવા એને બહુ અનુકૂળ આવી જતા અહીંયા અમદાવાદની સ્થાપના કરે છે. ત્રીજું તથ્ય એવું કહેવાય છે કે જ્યારે આ ભરૂચ જતો હોય છે ત્યારે અહમદ શાહ આ ભૂમિ પર જ્યારે આસાવલ નજીકથી પસાર થતો હોય છે ત્યારે આસાવલ પ્રદેશ ઉપર સસલું અને કૂતરું ઝઘડતા હોય છે, લડતા હોય છે બંને. એમાં સસલું કૂતરાની પાછળ દોડતું હોય છે. આ જોઈને અહમદ શાહને એવું થાય છે કે આ ભૂમિ ઉપર કંઈક નવી વસ્તુ એવી છે જેના કારણે સસલું કૂતરા ઉપર આક્રમણ કરે છે અને એના ઉપરથી કહેવત બી આવે છે, જબ સસ્સે પે કૂતરા આયા તબ બાદશાહને શહેર વસાયા. તો આ બધી એક તથ્ય છે. ચોથું તથ્ય એવું કહે છે કે જ્યારે અહમદ શાહને આસાવલ રાજા હોય છે એની પુત્રી હોય છે તેજુ, આ આસાવલ રાજાની પુત્રી તેજુ સાથે અહમદ શાહને પ્રેમ પ્રકરણ હોવાના કારણે અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. તો મિત્રો, ત્રણ ચાર તથ્યો છે અમદાવાદની સ્થાપના પાછળના, પણ આપણે ફોકસ અહીંયા રાખવાનો છે કે આ બધી સ્ટોરી હતી એ તમને કીધી, મેઇનલી ફોકસ આપણે રાખવાનો છે અહીંયા કે નાસરુદ્દીન અહમદ શાહે સરખેજના સંત એમના ગુરુ હતા શેખ અહમદ ખટુગંજ બક્ષ એની સલાહ માની અને એક સાબરમતી નદીના કિનારે આબાદ શહેરની સ્થાપના માટે 26 ફેબ્રુઆરી 1411. મિત્રો, આ તારીખ યાદ રાખવાની છે, 26 ફેબ્રુઆરી 1411. 26 ફેબ્રુઆરી 1411 રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી. હવે 26 ફેબ્રુઆરી 1411 ખાસ મિત્રો યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં ઘણી બધી બુક્સની અંદર અલગ અલગ ડેટ આપેલી છે, આપણે ફોલો આ રાખવાની છે 26 ફેબ્રુઆરી 1411, કેમ કે આગળની જીપીએસસીની આરટીઆઈ મુજબ જે તારીખ જોવા મળી છે આ જોવા મળી છે 26 ફેબ્રુઆરી 1411. તો ખાસ એક અમદાવાદની સ્થાપના, હવે અમદાવાદની સ્થાપના થતાં પાટણથી રાજધાની ક્યાં ખસેડાય છે? હવે અમદાવાદ. મિત્રો, આ એક્ઝામમાં એક થોડો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવી જાય છે કે રાજધાની પાટણથી અમદાવાદ કોના સમયમાં ખસેડવામાં આવે છે અથવા ક્યારે ખસેડાય છે? તો અહમદ શાહના સમયની વાત છે. અહમદ શાહના સમયમાં પાટણ, અત્યાર સુધી તમે જોયું આપણે આગળના લેક્ચર બધા જોયા તો રાજધાની પાટણ ઉપર હતી અને અહીંયા પાટણથી અમદાવાદમાં ટ્રાન્સફર થાય છે. હવે મિત્રો, અમદાવાદની તો સ્થાપના કરી, પણ અમદાવાદના નિર્માણની શરૂઆત, તો અમદાવાદમાં સૌ પ્રથમ શું એવું નિર્માણ કરવામાં આવ્યું? એક્ઝામમાં કદાચ પૂછાય કે અહમદ શાહ દ્વારા અમદાવાદની અંદર સૌ પ્રથમ કઈ વસ્તુ નિર્માણ કરવામાં આવી? તો રાજગઢ અથવા ભદ્રનો કિલ્લો. મિત્રો, ખાસ
શરૂઆત ક્યાંથી થાય છે? રાજગઢ અને ભદ્રના કિલ્લાથી. તો અમદાવાદમાં સૌ પ્રથમ કન્સ્ટ્રક્શનની શરૂઆત ભદ્રના કિલ્લાથી, જેનું બીજું નામ છે રાજગઢ. તો રાજગઢ ઓપ્શનમાં હોય એ કે ભદ્રનો કિલ્લો હોય, ટીક આપજો. એના પછી આ અમદાવાદની સ્થાપના કરવા માટે બાદશાહે એવું વિચાર્યું હતું કે ચાર એવા વ્યક્તિઓ, મહત્વના વ્યક્તિઓ એવા સિલેક્ટ કરી જેને કોઈ પણ દિવસ નમાજ મિસ ના કરી હોય, કે નમાજ પડવાનું છોડી ના હોય, એક બી દિવસની નમાજ છોડી ના હોય. એના કારણે ચાર અહેમદની પસંદગી કરે છે. તો મિત્રો, આ ચાર અહેમદ ક્યાં હતા? તો એક તો પોતે જ બાદશાહ અહેમદ શાહ, બીજા એમના ગુરુ સંત શેખ અહેમદ કટુગંજ બક્ષ, ત્રીજા મલેક અહેમદ અને ચોથા અહેમદ કાજી. આ ચાર અહેમદ ભણી અને અમદાવાદની સ્થાપનાનો પાયો નાખે છે. તો મિત્રો, ખાસ ચાર અહેમદના નામ સંત બાદશાહ અહમદ શાહ, સંશેખ અહેમદ કટુગંજ, મલેક અહેમદ અને અહમદ કાઝી. હવે મિત્રો, આના પછી વાત કરીએ તો પહેલી ઈટ કોના દ્વારા કઈ જગ્યા પર મુકાઈ છે? તો પહેલી ઈટ સંશેખ અહેમદ કટુગંજ બક્ષ દ્વારા એલિસ બ્રિજના પૂર્વ છેડા ઉપર માણેક બુર્જ નામની જગ્યાની પાસે. તો ભદ્રના કિલ્લાની શરૂઆત પણ ક્યાંથી કરવામાં આવી? સૌ પ્રથમ પહેલી ઈટ ક્યાં મૂકવામાં આવી? તો એલિસ બ્રિજના પૂર્વ છેડે. કોના હાથે? તો સંશેખ અહેમદ કટુગંજ બક્ષના હાથે. ક્યાં? માણેક બુર્જ પાસે, એલિસ બ્રિજના પૂર્વ છેડે. માણેક બુર્જ તરીકે ઓળખવામાં આજની તારીખે પણ એ જગ્યા અવેલેબલ છે. પછી એનાથી આગળ જઈએ તો બીજા સ્થાપત્યોમાં અહેમદ શાહે શું શું કામ કર્યું? તો જામા મસ્જિદ બનાવી છે, ત્રણ દરવાજા. તો ભદ્રનો કિલ્લો બનાવ્યો મિત્રો, તે ભદ્રના કિલ્લાની અંદર બે મુખ્ય ગેટ છે. પહેલો જે મુખ્ય ગેટ, મુખ્ય દરવાજો છે, એને ભદ્રનો દરવાજો કહેવામાં આવે છે. અને એ ભદ્રના દરવાજાની પૂર્વ બાજુ છે બીજો દરવાજો છે, જેને લાલ દરવાજા કહેવામાં આવે છે. તો ત્રણ દરવાજા, જામા મસ્જિદ. આપણે વાત કરીએ, જામા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે. અમદાવાદની જામા મસ્જિદ છે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે. તો એનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો અહમદ શાહ દ્વારા. પછી ભદ્રના કિલ્લાની વાત, બે દરવાજા, મુખ્ય દરવાજો ભદ્રનો અને પૂર્વમાં લાલ દરવાજો. એનાથી આગળ અમદાવાદ સિવાય હાથમતી નદીના કિનારે અહમદનગર એટલે કે હિંમતનગરની સ્થાપના કરી. એના પછી બાદશાહનો હજીરો, મિત્રો પૂછાય છે બાદશાહનો હજીરો છે, એમાં બાદશાહ અહમદ શાહની કબર પણ આવેલી છે. તો કદાચ પૂછે બાદશાહ અહમદ શાહની કબર કઈ જગ્યા પર આવેલી છે? એમાં ચાર પાંચ ઓપ્શન આ બધા હોય, તો મારે બાદશાહનો હજીરો, એની જ બાજુમાં જસ્ટ આવેલો છે રાણીનો હજીરો, સરખેજના રોજા જે સંત કટુગંજ બક્ષનો રોજો તરીકે પણ ઓળખાય છે. એનાથી ખાસ મિત્રો અહીંયા વાટા પદ્ધતિ, આ બધી વસ્તુ તમને ખબર છે. હાથમતી નદીના કિનારે બાદશાહનો હજીરો, એટલા માટે આ બહુ ડિટેલમાં વાત નહીં કરતો. રાણીનો હજીરો આ બધું તમે અગાઉ વાંચેલું છે અને જોયેલું છે. તો મિત્રો, વાટા પદ્ધતિ ખાસ આ એક્ઝામમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે વાટા પદ્ધતિની શરૂઆત કરવાના કોર્સ જોતા નહોતો ગુજરાતની અંદર વાટા પદ્ધતિની શરૂઆત. તો વાટા પદ્ધતિની શરૂઆત કરાઈ હતી અહેમદ શાહને. તો વાટા પદ્ધતિ છે શું? મિત્રો, વાટા પદ્ધતિ એટલે એ પદ્ધતિ કે જેમાં જમીનના ચાર ભાગ કરવામાં આવે, એમાં એક જે ચોથો ભાગ છે જમીનદારને આપવામાં આવે અને એના બદલ જમીનદારે મહેસૂલ રાજાને ચૂકવવાની, અને જો આ ના ચૂકવી શકે તો એને યુદ્ધમાં મદદ કરવાની, ગામની રક્ષણનો ભાર ઉપાડવાનો, આવી બધી વાત કરવામાં આવી હતી. અને આ વાટા પદ્ધતિ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે શરૂઆત કરાઈ હતી અહેમદ શાહે, પછી તરત જ તત્કાલીન એના પછીના રાજા દ્વારા અને બંધ કરવામાં આવી હતી. પણ ફરીથી જ્યારે મુગલ સામ્રાજ્યના રાજા અકબર જ્યારે આવ્યા, ત્યારે અકબર દ્વારા ફરીથી આ વાટા પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. અને આ અકબર દ્વારા શરૂ કરેલી વાટા પદ્ધતિ, ગુજરાત ભારત આઝાદ થયું ત્યાં સુધી ગુજરાતની અંદર વાટા પદ્ધતિ ચાલુ હતી. તો મિત્રો, આ વાટા પદ્ધતિ વિશે થોડી ઘણી માહિતી. તો વાટા પદ્ધતિની શરૂઆત કરાવનાર રાજા અહમદ શાહ, અને પછી બંધ થઈ જાય છે અને ફરી વખત શરૂઆત કરાવનાર મુગલ રાજા પૂછે તો અકબર. અને એ છે કે આપણું ભારત આઝાદ થઈ ગયું ત્યાં સુધી આ વાટા પદ્ધતિ ગુજરાતની અંદર ચાલુ રહે છે. એના પછી એક આધુનિક સિસ્ટમેટિક પદ્ધતિસરની એક ટંકશાળા બનાવે છે કાલુપુરની અંદર અહેમદ શાહ. પછી ગુજરાતની સંતલનનો ખરો સ્થાપક પૂછાય. મિત્રો, જો આમાં બે ચાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, ગુજરાતની સંતલનનો સ્થાપક પૂછાય તો આપણે લખવાનું મુજફ્ફર શાહ પ્રથમ. પણ વાસ્તવિક સ્થાપક પૂછાય તો ગુજરાતની સંતલનનો ખરો સ્થાપક તો લખશું અહેમદ શાહ. હવે આ અહેમદ શાહ ખાસ યાદ રાખજો, ખરો સ્થાપક.
મિત્રો આમાં જો આ આપણે ખરો નહીં લખીએ ને ખાલી એમ કરના કે ગુજરાતી સલ્તનતનો સ્થાપક તો થઈ જશે મુઝફ્ફરશાહ પ્રથમ, જે જફરખાન તરીકે ઓળખે છે. અને ખરો સ્થાપક પૂછાય એટલે કે વાસ્તવિક સ્થાપક, અમદાવાદની ગુજરાતની સલ્તનતનો વાસ્તવિક સ્થાપક તો હેમંતશાહ. તો મિત્રો આ હેમંતશાહને અનુલક્ષીને આટલી વાતો. આ હેમંતશાહ બહુ ફેમસ રાજા છે, તમે ઘણું બધું વાંચેલું છે, કોઈ વિશેષ વાત હેમંતશાહમાં બીજી છે નહીં. એક ખાલી વાટા પદ્ધતિ એક ખાસ મગજમાં રાખજો, વાટા પદ્ધતિ શું છે, વાટા પદ્ધતિ કોને શરૂ કરાઈ, પછી ફરીથી મુગલ કયા રાજાએ શરૂ કરાઈ અને ક્યાં સુધી ચાલે છે. તો બસ બાકી સૌ આ બધું તમે વાંચેલું હશે, ઓલમોસ્ટ કઈ નવી વસ્તુ આ મધ્યકાલીનમાં બીજી જોવા મળતી નથી હેમંતશાહના વિશે. તો આ હેમંતશાહ પછી આવે છે ગયાસુદ્દીન મોહમ્મદ શાહ. પણ ગયાસુદ્દીન મોહમ્મદ શાહની કોઈ એટલી ખાસ ડિટેલ આપણને એક્ઝામ અનુલક્ષીને જોવા મળતી નથી, એટલે ડાયરેક્ટ જતા રહી છે કુતુબુદ્દીન અહેમદ શાહ. મિત્રો કુતુબુદ્દીન અહેમદ શાહનું ઓરિજિનલ નામ છે જલાલ ખાન, પણ ગાદી એ કુતુબુદ્દીન અહેમદ શાહ નામે આવે છે, જેને અહમદ શાહ બીજો તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શનમાં મિત્રો ત્રણેય નામ હોય, કુતુબુદ્દીન અહેમદ શાહ, જલાલ ખાન કે અહમદ શાહ બીજો, તો હવે ત્રણે ત્રણ કોરિલેટ કરવાના છે. હવે ખાસ કુતુબુદ્દીન અહેમદ શાહ તમને બધાને ખબર છે, હોજે કુતુબ એટલે કે અત્યારનું કાંકરિયા, એની સ્થાપના અને એની વચ્ચેના ગિનાવાડ કઈ સાલમાં, તો 1451 સાલમાં. એ સિવાય ઇમ્પોર્ટન્ટ જે છે એ છે હાલતા મિનારાની મસ્જિદ, બીજું એને ઝૂલતા મિનારાની મસ્જિદ પણ કહેવામાં આવે છે. હાલતા કે ઝૂલતા વર્ડ ચેન્જીસ થઈ શકે, કોઈ બુકમાં ઝૂલતા લખેલું છે, કોઈકમાં હાલતા લખેલું છે, પછી એ શું એક જ હાલતા કે ઝૂલતા એનો મતલબ ચાલતી કે ઝૂલતી બે એક જ થાય છે, એટલે ઝૂલતા મિનારાની મસ્જિદ અને ઘટા મંડળ મહેલ. તો આ બે વસ્તુ યાદ રાખવાની છે. જો મિત્રો બધા મોટાભાગના સ્થાપત્યો છે અહેમદશાહ અને મોહમ્મદ બેગડાના જોવા મળે છે, પણ અહીંયા હવે ઘટા મંડળ પૂછાય તો આપણે અહેમદશાહ અને મોહમ્મદ બેગડો ટીક મારીને આવીએ. હવે આ વસ્તુ ના થાય એના માટે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે હાલતા મિનારાની મસ્જિદ અને ઘટા મંડળ મહેલ આ બે કુતુબુદ્દીન અહેમદશાહ. મિત્રો આજે બે રાજાઓ, બે મુઘલ સલ્તનતના ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના બે સુલતાનો જોયા, એક હતા અહમદ શાહ અને બીજા હતા કુતુબુદ્દીન અહમદ શાહ. હવે મિત્રો આગળના લેક્ચરમાં જે જોવાનું છે મોહમ્મદ શાહ બેગડો સાથે મુઝફ્ફર શાહ બીજો, બહાદુર શાહ, મુઝફ્ફર શાહ ત્રીજો, તો આ બધા રાજાઓ આગળના લેક્ચરમાં જોશું. હવે બીજો ઇમ્પોર્ટન્ટ એક રાજા છે મોહમ્મદ બેગડો, તો આના પછી સત્તા પર આવે છે મોહમ્મદ બેગડો, તો મોહમ્મદ બેગડાથી શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી. જો મિત્રો તમને અમારા લેક્ચર વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. આમાં જો કોઈ તમને વધારે માહિતી જોઈતી હોય કે કોઈ એવા સબ્જેક્ટ છે કે જેના વિશે ડિટેલમાં વધારે માહિતી જોઈએ છે તો અમને યુટ્યુબના કોમેન્ટમાં આપો, જેથી કરીને અમે બને એટલું ઝડપથી તમને મેક્સિમમ માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો બસ આજ માટે આટલું જ, મળીએ નવા લેક્ચરમાં નવા રાજા સાથે એટલે કે મોહમ્મદ શાહ બેગડા સાથે. તો આજ માટે આટલું જ, થેન્ક યુ, જોતા રહો અમારી ચેનલ.